ના સાત સૂર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અમદાવાદ શહેરને તેના ક્લાસિકલ મ્યુઝિકના ધૂન પર ઝુમાવે છે. સૂર અને તાલની સરગમ એવા સંકલ્પના નામે ઓળખાતો અને સપ્તક દ્વારા જ ઉજવાતો એવો આ કાર્યક્રમ કે જે યુવાઓને પ્રોત્સાહન પણ આપે છે. સંગીત સંકલ્પ નામની સંસ્થા છે જેના ફાઉન્ડર ડૉક્ટર મુકેશ ગર્ગજી, જે હમણાં જ રિસન્ટલી દેહાવસાન પામ્યા છે, એટલે એમણે આખા હિન્દુસ્તાનમાં એની ઘણી બધી શાખાઓ મોર દેન 100 ખોલી એવા કલાકારો માટે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, કે જેમને સ્ટેજ મેળવવામાં થોડું અઘરું પડી રહ્યું છે, બીકોઝ મોસ્ટલી લોકો બહુ ફેમસ લોકો હોય, એમના પ્રોગ્રામો રાખતા હોય, એટલે એમના એફર્ટ્સથી સંગીત સંકલ્પ નામની સંસ્થા એમણે ખોલી અને એમની સાથે સપ્તક જોડાયું. અને ત્યારથી આપણે અમદાવાદ શહેરમાં 29 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. પહેલાં 7 દિવસનો થતો હતો, હવે આ જ કાર્યક્રમ 10 દિવસનો થાય છે. Pama 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 ga ma ga sa ni sa sa ga ga ma ma pa sa ni pa ma ni pa ma ga ma ga sa ni sa ga ma pa ma pa ga ma ga ma ga ma ga ma ga ma pa ni ga pa ma ni ma ga pa ni pa ga ma ni ga pa ma ni ma ga pa ni sa ni pa ni pa ma ga ma pa ni pa ma ga ma ga sa. ખૂબ જ સરસ રહ્યો. અમે સપ્તકમાં છેલ્લા 5 વર્ષથી સંગીત શીખી રહ્યા છીએ અને અમારું ચયન થયું એટલે અમને અલગ અલગ સ્ટેજીસ પર અલગ અલગ રીતે સ્ટેજ આપ્યો છે સપ્તકે. ગુરુ પૂર્ણિમાથી લઈને અમે સંકલ્પમાં પરફોર્મ કર્યું હતું. ઘણો નવું એક્સપિરિયન્સ હતો અને ઘણી એક્સપોઝર અમને મળ્યું છે. એક્સપિરિયન્સ મળે એક, મતલબ પોતાની જાતને બીજાના સામે બતાવવાનો અને સ્ટેજ ઉપર કોઈ દિવસ પરફોર્મ નહોતું કર્યું તો પહેલી વાર પરફોર્મ કરીને શીખવા મળ્યું કે ઓડિયન્સના સામે કઈ રીતે રિએક્ટ કરવાનું જ્યારે આપણે પરફોર્મ કરતા હોઈએ અને આપણા એક્સપ્રેશન્સ શું હોવા જોઈએ. સ્ટેજ પર પણ મને લાગે છે ઘણી બધી ભૂલો થઈ હતી, પણ જે વસ્તુ સરે ક્લાસમાં જે ટોકીને વસ્તુઓ જે સાચી કરાવી હતી એ મને સ્ટેજ પર બહુ એનો હેલ્પફુલ મળી, હેલ્પફુલ થઈ એ વસ્તુઓ, અને મેં ત્યાં જ સ્ટેજ પર એ વસ્તુ સુધારી લીધી. શીખતા શીખતા અમને એટલો ખ્યાલ આવે છે કે જેમ તમે સ્ટેજ પર જાઓ એટલે તમારું પરફોર્મન્સ લેવલ તમે જે અત્યારે ગાતા હોય એનાથી એકદમ અડધું થઈ જાય, એટલે એ કોન્ફિડન્સ વધે. એના લીધે અમને સપ્તક અલગ અલગ મંચ આપી રહ્યા છે અને એમાં અમે ગુરુ પૂર્ણિમાથી લઈને તાના રીરી મહોત્સવથી લઈને કાર્નિવલમાં પણ પરફોર્મ કર્યું હતું અને સંકલ્પમાં પરફોર્મ કર્યું, તો એનાથી થોડો ધીરે ધીરે કોન્ફિડન્સ બિલ્ડ થઈ રહ્યો છે એવું અમને દેખાઈ રહ્યું છે. સપ્તકના ટ્રસ્ટી અને ગુજરાતના પ્રસિદ્ધ તબલા વાદક શ્રી હેતલ મહેતા જોશીની કલા યાત્રામાં પણ સંગીત સંકલ્પ સપ્તાહ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ રહ્યું છે. સંકલ્પ એ શાસ્ત્રીય સંગીતમાં આગળ વધવા ઈચ્છતા યુવાનો માટે એક આદર્શ મંચ બનશે તેમ તેઓ માને છે. આપ અગર છેલ્લા કેટલા વર્ષોનું લિસ્ટ જોશો તો અમુક લોકો થોડા વારંવાર આવ્યા છે, પણ અમુક કમ્પ્લીટલી નવા છે. કે તમે આ વર્ષનું જે લિસ્ટ જોશો એટલે હવે નેક્સ્ટ યર જે હશે હવે આમાં પણ અમારે વેઇટિંગ હોય છે, કે અમારે એટલા બધા ઇમેલ્સ આવે છે કલાકારોના કે ભાઈ અમારે અમદાવાદ સપ્તક ખાતે આવું છે, સંગીત સંકલ્પ ખાતે, એટલે અમે બને ત્યાં સુધી એ લોકોને એ રીતે સિલેક્ટ કરીએ છીએ કે એક બેલેન્સ મેન્ટેન થાય ઇન્સ્ટ્રુમેન્ટનું, વોકલનું, પર્કશનનું. અને મને એવું લાગે છે કે આ બધા બહુ જ શાઇન આઉટ કરશે આમાંથી ઘણા બધા, એટલે ઘણા પ્રોમિસિંગ લાગે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ.